નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હું રોહિત પટેલ મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તાસ છ એટલે કે છઠ્ઠો લેક્ચર અભ્યાસ કરીએ ટોપિકનું નામ છે કોષીય અંગિકા યાની કે કોષમાં જોવા મળતી અંગિકા એની વ્યાખ્યાની વાત કરવાની છે કારણ કે આપણા કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે આવો તમે ધોરણ સાત અને આઠમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો તો ગયા લેક્ચરમાં સુકોષ કોષ વિશે આપણે અભ્યાસ કર્યો તો બરાબર તો વ્યાખ્યામાં એની વાત આવી છે કે સુકોષ કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવૃત જોવા મળતી નાની નાની આવી રચનાઓને કોષીય અંગિકા કહે છે ફરીથી સુકોષ કેન્દ્રિકોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત જોવા મળતી નાની નાની આવી રચનાઓને કોષીય અંગિકા કહે છે કોષમાં જોવા મળતી વિવિધ અંગિકાઓ અને આ દરેક અંગિકાઓના કાર્યો જુદા જુદા હોય છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ કઈ અંગિકાઓ આવે છે કોષની અંદર હરિતકણ કણાપસૂત્ર અંતકોષ રસ જાળ રીબોજોમ્સ ગોલ્ગિકાય લાઈસોજોમ્સ તારા કેન્દ્ર વગેરે અંગિકાઓ કોષની અંદર જોવા મળતી હોય છે તો આ બધી અંગિકાઓનો આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આપણે અંતઃકોષરસ જાળ અંગિકાનો અભ્યાસ કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન ક્વેશ્ચન ચૌદ અંતઃકોષ રસ જાળનું સ્થાન રચના પ્રકાર અને કાર્યોની આકૃતિ સહ સમજૂતી આપો અથવા એવો પણ પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધ લખો અંતઃકોષરસ ઝાડ વિદ્યાર્થી મિત્રો અંતઃકોષરસ ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ટૂંકમાં એનું નામ છે ઇ આર એન્ડોપ્લાઝમિકનો ઈ અને રેટિક્યુલમનો આર તો આ અંગિકાને ટૂંકમાં ઈ આર તરીકે પણ ઓળખી શકાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક કોષ કહી શકાય આ કોષની અંદર આ કોષ કેન્દ્ર છે અને આખો ભાગ કોષ વાળો છે

આગળ આપણે એનો અભ્યાસ કરવાના જ છીએ કે અંતકોષ રસ ઝાડ બે પ્રકારની જોવા મળે છે આ ખરબચડી અંતકોષ રસ ઝાડ છે દાણાવાળી રીબોજોમ્પ્સ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ દાણાએ શું છે રીબોજોમ્પ્સ બરાબર તો જે અંતકોષ રસ ઝાડની સપાટી ઉપર રીબોજોમ્પ્સ નામની અંગિકા આવેલી હોય એવી અંતકોષ રસ જાળને આપણે શું કહીશું ખરબચડી અંતકોષ રસ ઝાડ કહીશું જ્યારે આ બાજુ જોઈએ આ અંતકોષ રસ ઝાડમાં આવા કોઈ રિબોજોમ્સ જોવા મળતા નથી માટે આ કેવી અંતકોષરસ જાળ છે લીસી બરાબર તો આ બે પ્રકારની અંતકોષરસ જાળનો આપણે અભ્યાસ આગળ કરવાના જ છીએ આ ટોપિકમાં બરાબર તો હવે આપણે આગળ જોઈએ રચનાની વાત કરીએ કે અંતકોષરસ જાળ કેવી રચના ધરાવે છે તો કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો જુઓ તે લાંબી વર્તુળાકાર જેવી લાગે છે નળાકાર સ્વરૂપે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી કોથળીને ઇંગ્લિશમાં શું કહેવાય સિસ્ટરની પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આગળ આવશે કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીદાર રચના જોવા મળે છે આવી જાળીદાર પટલીય રચનાઓ એ કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે બરાબર જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક એની અંદર બીજી ત્રીજી ચોથી એમ સમકેન્દ્રિત રીતે ફેલાયેલી છે પથરાયેલી છે આ નળી નલિકામય રચના છે સિસ્ટરની પણ કહી શકાય નળાકાર રચના પટલમય એકની ઉપર બીજી ત્રીજી એમ પથરાયેલી છે સમકેન્દ્રિત રીતે તો આ રચનાની વાત હતી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા કોષોમાં તેની રચનામાં વિવિધતા જોવા મળે છે વેરાયટી જોવા મળે છે અને એ આ અંતકોષ જાળ હંમેશા જાળીરૂપ જાળ ગૂંચળામાંય રચના જાળીરૂપ તંત્રમય રચનાનું શું કરે છે નિર્માણ કરે છે તો અહીંયા આપણો રચનાનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ આગળ જોઈએ છીએ પ્રકારો તો મેં તમને હમણાં જ વાત કરી હતી આકૃતિમાં કે અંતકોષરસ જાળ યાની કે ઇ આર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બે પ્રકારની હોય છે એક ખરબચડી જેને બીજું નામ છે કણિકામય દાણાદાર અંતકોષરસ ઝાડ ઇંગ્લિશમાં એને શું કહેવાય રફ ઈ આર ટૂંકમાં કહેવું હોય તો આર ઈ આર રફનો આર આર ઈ આર તો ખરબચડી અંતકોસરસ ઝાડને ટૂંકમાં શું કહેવાય આર ઈ આર જરા એની આપણે ચર્ચા કરી લઈએ તો કે આ અંતકોસરસ ઝાડની સપાટી ઉપર શું જોવા મળે છે રીબોજોમ્સની હાજરી જોવા મળે છે એટલે કે ખરબચડી અંતકોસરસ ઝાડની સપાટી ઉપર રીબોજોમ્સ આવેલા છે અને રીબોજોમ્સનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન બનાવવાનું યાની કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે બરાબર તો આ અંતઃકોષરસ જાળ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું એક સ્થાન પૂરું પાડે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બીજો પ્રકાર લિસ્સી લિસ્સી એટલે દાણા વગરની જેને વિજ્ઞાનની ભાષામાં કણિકા વિહીન અંતઃકોષરસ જાળ પણ કહેવાય લિસ્સી એટલે સ્મૂથ દાણા વગરની સ્મૂથ ઈઆર આર ટૂંકમાં કેવું હોય તો એસ ઇ આર પણ તમે કહી શકો છો બરાબર તો એનો મતલબ એ થયો કે આ અંતકોષ રસ ઝાડની સપાટી ઉપર રીબોજોમ્સ જોવા મળતા નથી યાની કે રીબોજોમ્સની હાજરી જોવા મળતી નથી બરાબર હવે રીબોજોમ્સ ના હોય એટલે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ અંતકોષ જાળ શું કાર્ય કરતી હશે તો ધ્યાન આપજો ખાસ તો લીસી અંતકોષરસ જાળ એ લિપિડ લિપિડ એટલે ચરબી સમજવાનું લિપિડ એટલે ચરબી લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે તો અહીંયા અંતકોષરસ જાળના બે પ્રકારોની પણ આપણે ચર્ચા કરી હવે આ ટોપિકનો છેલ્લો મુદ્દો અંતઃકોષ જાળના ચાર કાર્યો બતાવેલા છે તો કાર્ય નંબર પહેલો અંતકોષરસ જાળ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે શરૂઆતમાં વાત કરી રચનામાં કે એ ક્યાં પથરાયેલી હોય છે કોષરસની અંદર પથરાયેલી હોય છે સમ કેન્દ્રિત રીતે જાળીમય રચના બરાબર તો એનું કાર્ય જુઓ પહેલું કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અથવા કોષરસના વિવિધ પ્રદેશોમાં શું કરે છે દ્રવ્યોના વહન માટે એ માર્ગ પૂરો પાડે છે રસ્તો પૂરો પાડે છે માટેનું નામ લખ્યું છે વહન માર્ગનું કાર્ય કરે છે શબ્દ યાદ રાખવાનો વહન માર્ગનું કાર્ય બાકી તો આપણને આખું વાક્ય બનાવતા આવડે મેન વાક્ય મેન શબ્દ કયો વાક્યમાં વહન માર્ગનું કાર્ય કરે કોની વચ્ચે કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે વહન માર્ગનું કાર્ય કરે આટલું યાદ રાખવાનું છે બીજો મુદ્દો કોષ માટે હવે ખરબચડી અંતકોષ રસ જળ પ્રોટીન બનાવવાનું કામ કરતી હોય છે જ્યારે લીસી અંતકોષ રસ જળ ચરબીનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરતી હોય છે તો એના ઉપરથી બીજું કાર્ય પણ આપણને આવડે કે કોષ માટે આવશ્યક પ્રોટીન જે કોષને જરૂરી હોય એવું આવશ્યક પ્રોટીન અને લિપિડ એટલે કે ચરબીનું પણ શું કરે છે એ નિર્માણ કરે છે સંશ્લેષણ કરે છે બરાબર હવે ત્રીજો મુદ્દો જોઈએ કે કોષની અંદર ચાલતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ એ શું પૂરું પાડે છે બંધારણીય સપાટી પૂરી પાડે છે જગ્યા પૂરી પાડે છે આ સપાટી ઉપર ઘણી બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે કોષની કોષની ઘણી બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ આ અંતઃકોષ રસ જાળની સપાટી ઉપર જોવા મળતી હોય છે એટલે ત્રીજો મુદ્દામાં શું યાદ રાખવાનું બંધારણીય સપાટી પૂરી પાડે છે અને ચોથો ચોથું કાર્ય છેલ્લું પૃષ્ઠવંશી પ્રાણીઓ યાની કે મનુષ્યને બધા કરોડ સ્તંભ ધરાવતા પ્રાણીઓ બરાબર તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા બધા ઝેરી દ્રવ્યો ઉત્પન્ન થયેલા હોય છે દવાઓ જોવા મળતી હોય છે તો આ વિષારી દ્રવ્યો અને દવાઓને શેમાં ફેરવી નાખે છે વિસ્કારક યાની કે બિન ઝેરી બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો તો ફરીથી ટૂંકમાં ચાર કાર્યોની વાત કરવાની છે પહેલાં કાર્યમાં શું યાદ રાખવાનું છે કોષ રસ અને કોષ કેન્દ્ર વચ્ચે સ્વયનું કામ કરે છે વહન માર્ગનું કાર્ય કરે છે બીજું કાર્ય શું યાદ રાખવાનું છે કોષ માટે આવશ્યક પ્રોટીન અને ચરબીનું શું કરે છે નિર્માણ કરે છે ત્રીજું કાર્ય કોષની અંદર જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે એ બંધારણીય સપાટી પૂરી પાડે છે અને ચોથું કાર્ય પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં જે વિષારી દ્રવ્યો છે એને બિનવિષ્કારક બનાવવામાં અગત્યનો ભાગ પણ ભજવે છે તો અહીંયા અંતકોષ રસજાળની ટૂંકનોંધ નોંધ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈએ